પ્રયત્નશીલ એવા હેમંતભાઈ ગાંધી, રામભાઈ, સંજયભાઈ ઠાર, અજયભાઈ શેઠ અમારા માટે કોઈ પણ કાર્યક્રમ હોય તો આર્થિક જરૂરિયાત માટે જેને કઈ વ્યવસ્થા કરી દે એવા મોરબી શ્રી સતીશભાઈ રાવલ, ભાવનગર શહેરના પ્રથમ નાગરિક પૂર્વ શ્રી મનભા મોરી, મુકેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી પ્રાંતીય પદાધિકારી શ્રી મહેશભાઈ દાસ, વિશ્વ હિન્દુ પરિષદના મારી સાથે કામ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી શ્રી રસિકભાઈ કણધરિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહભાઈ, ઉપાધ્યક્ષ નરેશભાઈ, ડોક્ટર ઉપેન્દ્રભાઈ, જિલ્લા મંત્રી અરવિંદભાઈ, દેવી પૂજક સમાજમાંથી પધારેલા ભાઈ શ્રી મનસુખભાઈ, ઉપસ્થિત વડીલો અને મારી માતૃશક્તિ, અને આ જ સમાજના બહેનો તળાવની પાળે લેપતા જેવું વેચવા બેસે. યુવાનોનું એક સંગઠન બજરંગ દળ ની સ્થાપના કરવામાં આવે, અને 1986 ની જે યાત્રા નીકળી, સરકારે કહી દીધું કે આની અમે સુરક્ષા નહીં કરીએ, સારા દેશના યુવાનોએ એ યાત્રાની સુરક્ષા કરી, અને માઈનાલાલ કોઈની તાકાત નહોતી કે એ યાત્રાની સામે આવી શક્યો. આતંકવાદ ચરમસીમા ઉપર હોય અને આતંકવાદી ચુનૌતી કરે તમને ને મને કે અમરનાથની યાત્રા મે નહીં થવા દઈએ, બજરંગ દળના યુવાનોએ આહવાનને સહર્ષ સ્વીકાર કર્યો કે જો તાકાત હોય, માનું દૂધ પીધું હોય તો આ યાત્રાને રોકવા માટેનો પ્રયત્ન કરો, બજરંગ દળ આ યાત્રા પૂર્ણ કરશે. 1996 ની અંદર સારા એ દેશની અંદરથી 75,000થી વધારે બજરંગીઓ પહેલગામની વાટે પકડી હોય, 75,000થી વધારે યુવાનોએ ભગવાન ભોલેનાથની યાત્રા, બરફાની મામાની યાત્રાની શરૂઆત કરી. એક પણ ગોળી ન હાલી, વિચાર કરી લ્યો, એક પણ ગોળી ન હાલી, યાત્રા સુખરૂપ થઈ. અને એ યાત્રાને જે આપનાર, આહવાન કરનાર, એ યાત્રાને ચુનૌતી દેનાર, આજે વિચાર કરી લેજો કે આજે 10,00,000થી વધારે અમરનાથની યાત્રા એ બજરંગ દળના આધાર ઉપર એ થાય.